गुड मॉर्निंग स्टूडेंट्स, गुजराती में अपने चैप्टर नंबर 8 बीरबल ने युक्ति जे एक चातुर्य कथा छे तेनी शुरुआत करी छे। अने आपणे आगळना वीडियो में जोयुं छे कि आ जे चातुर्य कथा छे ते बीरबलनी चतुराई दर्शावे छे। कई रीते अकबर बादशाहना मननी जे खोटी मान्यता छे, जे वहम के शंका छे, तेने बीरबल पोतानी चतुराई थी दूर करे छे। अपने अर्धी वार्ता जोई छे मित्रों के एक दिवस अकबर बादशाह सवारे उठीने पोताना महलना झरूखामांथी नीचे नजर करे छे। अने तेमनी नज़र एक मैदान साफ करनार, चौगान वाळनार एक नौकर पर पड़े छे। ए नौकरनी नज़र पर राजा पर पड़े छे अने तरत ज नौकर शुं करे छे, पोतानुं मोढ़ुं झाड़ूथी छुपावी दे छे। ज्यारे राजा दृश्य जुए छे ત્યારે રાજાના મનમાં સવારે એક વિચાર આવે છે કે આજે મેં આ કાળમુખાનું મોઢું જોયું છે સવારે ઊઠીને તરત, એટલે આજે મારો આખો દિવસ બગડવાનો છે। ત્યાર પછી રાજા પોતાની દૈનિક ક્રિયા પતાવીને સવારનો નાસ્તો કરવા બેસે છે। અને જ્યારે તે પહેલો કોળિયો હાથમાં લે છે ત્યારે તેમના સેનાપતિ દોડતા દોડતા આવે છે અને તેમને સમાચાર આપે છે કે રાજા, જે બુંદેલખંડના રાજા છે, તેમણે આપણા રાજ્ય પર ચઢાઈ કરી છે, તે લશ્કર લઈને ચઢી આવ્યો છે। આ સાંભળીને અકબર બાદશાહ હાથમાં લીધેલો કોળિયો નીચે મૂકી દે છે અને તે પેલો જે વિચાર છે તે તેમના મનમાં આવે છે કે આજે કંઈક ખરાબ થવાનું છે। આથી તે સિપાહીઓ સાથે લશ્કરને તૈયાર કરીને મેદાને જાય છે। જ્યારે તે મેદાને જાય છે ત્યારે ખબર પડે છે કે બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી જ પાછો વળી ગયો છે। આથી રાજા પાછા ઘરે આવે છે। ત્યાર પછી તે સવારનું જમવા માટે બેસે છે, બપોરનો ટાઈમ છે, તે જમવા માટે બેસે છે। અને જ્યારે તે જમવા માટે બેસે છે ત્યારે તેમના જે બેગમ છે, તેમના જે પત્ની છે, તે દોડતા દોડતા આવે છે અને રાજાને સમાચાર આપે છે કે મારા ભાઈને સાપ કરડ્યો છે, આથી તેને સાપ ઉતારનારના ઘરે લઈ જવાનો છે, તેથી તમે જલ્દી ચાલો। આ સાંભળીને રાજા જમવાનું બાજુએ મૂકીને પોતાની બેગમ સાથે પોતાના શાળા પાસે જાય છે। જ્યારે તે ત્યાં પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે સાપ કરડવાને લીધે તેમનો શાળો મૃત્યુ પામ્યો છે। આથી તેની અંતિમ વિધિ, અંતિમ ક્રિયા જે છે તે પતાવીને સાંજ પડી જાય છે અને રાજા પોતાના ઘરે પાછા ફરે છે। આખો દિવસ જમ્યા નથી, સવારનો નાસ્તો પણ નથી કર્યો, બપોરનું જમવાનું પણ ગયું છે, આથી તેમને ભૂખ કકડીને લાગી છે અને તેથી તે સાંજે જમવા માટે બેસે છે। જ્યારે તેઓ જમવા માટે બેસે છે ત્યારે તેમના થાળમાં એક ગરોળી પડે છે। આથી રાજાને ખૂબ ગુસ્સો આવે છે અને તેમના મનમાં ફરીથી પેલો વિચાર આવે છે કે આજે આખો દિવસ મારે ભૂખ્યા રહેવું પડ્યું છે, મારી સાથે જે ઘટનાઓ બની છે તેનું કોણ જવાબદાર છે? પેલો ઝાડુવાળો માણસ કે જે કમનસીબ છે, તેમની માટે કમનસીબી ઊભી કરનાર માણસ એ ઝાડુવાળો છે। આથી રાજા તરત જ બીજી થાળી મંગાવે છે અને ફટાફટ જમી લે છે, ખૂબ ઝડપથી જમી લે છે અને જમતા જમતા તેઓ ખૂબ ગુસ્સે પણ થાય છે। અને પછી તે પોતાના નોકરોને હુકમ કરે છે, આદેશ આપે છે કે હમણાં ને હમણાં પેલા કાળમુખાને પકડી લાવો અને તેને કેદખાનામાં નાખી દો, કારણ કે આજે જે કમનસીબી ઊભી થઈ છે તે તેના લીધે જ છે અને કાલ સવાર થતાં જ તેને ફાંસી ચડાવી દેજો। અહીં સુધીની વાર્તા આપણે જોઈ લીધી છે મિત્રો, હવે આપણે જોઈએ આગળની વાર્તા। સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો, રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગા વહાલા તથા નાતીલા રોકકડ કરતા ચાલતા હતા। વચમાં બીરબલનું ઘર આવ્યું, રોકકડનો અવાજ સાંભળી બીરબલ બહાર આવ્યા અને એમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી। એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું। બીરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો। પછી શું થાય છે કે સિપાહીઓ પેલા નોકરને પકડવા જાય છે અને તેને પકડીને લાવતા હોય છે,
તેને ખબર નથી કે તેનો શું ગુનો છે, શું અપરાધ છે. આથી રસ્તામાં તેની પાછળ તે ઝાડુવાળાની પત્ની, તેના છોકરાઓ, તેના સગાવાલા અને તેના નાતના જે લોકો છે તે રડતા કકડતા તેની પાછળ પાછળ ચાલે છે. જ્યારે તેઓ રસ્તામાંથી જતા હોય છે ત્યારે વચમાં બિરબલનું ઘર આવે છે અને બધાના રોકકડનો અવાજ સાંભળીને બિરબલ બહાર આવે છે. બિરબલે જોયું કે બાદશાહના સિપાહી એક માણસને પકડીને લઈ ચાલ્યા છે. તેને આખી વાતની ખબર નથી, તેથી તે માણસને બાજુ પર બોલાવીને આખી હકીકત જાણે છે અને ત્યાર પછી ધીમેથી બિરબલ તેના કાનમાં કંઈક કહે છે. ત્યાર પછી ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ આગળ જાય છે. બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચઢાવવામાં આવ્યો. તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે જ્યારે કોઈ માણસને ફાંસી આપવામાં આવે છે ત્યારે ફાંસીએ ચઢાવતા પહેલાં તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે. એ જ પ્રમાણે જ્યારે સિપાહીઓ સવારે ઝાડુવાળાને ફાંસીએ ચઢાવતા પહેલાં તેની અંતિમ ઈચ્છા પૂછે છે ત્યારે ઝાડુવાળો તેની અંતિમ ઈચ્છા દર્શાવે છે કે તે અકબર બાદશાહના, બાદશાહ સલામત માનમાં વપરાતો શબ્દ છે, કે તે અકબર બાદશાહના દર્શન કરવા, દર્શન કરવા એટલે કે તેમને જોવા માગે છે. તેની છેલ્લી ઈચ્છા અકબર બાદશાહને જોવાની છે અને દરેકની છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવે છે. આથી સિપાહીઓ શું કરે છે, તેને અકબર બાદશાહ પાસે લઈ જાય છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, અલ્યા, તારું અપસુકન્યાણ મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. મારે આખો દહાડો ભૂખ્યા રહેવું પડ્યું, એટલે જ તને ફાંસીની સજા કરી છે. જ્યારે ઝાડુવાળો અકબર બાદશાહ પાસે મળવા જાય છે ત્યારે તે જઈને જુએ છે કે તેની પાસે બિરબલ પણ હાજર છે ત્યાં. અને બાદશાહ જ્યારે ઝાડુવાળાને જુએ છે ત્યારે બાદશાહ ફરી એને કહે છે કે મેં કાલે સવારે ઉઠીને તરત તારું મોડું જોયું હતું અને તેથી જ મારો આખો દિવસ બગડ્યો. તારું અપસુકન્યાણ મોં જોયું, આથી મારે શું કરવું પડ્યું, આખા દિવસ ભૂખ્યું રહેવું પડ્યું અને આથી જ મેં તને ફાંસીની સજા કરી છે. બાદશાહની વાત સાંભળીને નોકરે જવાબ આપ્યો જે એને બિરબલે શીખવાડેલો છે. નોકરે કહ્યું, આપી કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું, તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપસુકન્યાળ કોણ, અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને કઈ સજા કરશે. બિરબલે ચતુરાઈથી તેને આ વસ્તુ શીખવાડેલી છે અને એ જ વસ્તુ નોકર રાજા સામે બોલે છે. નોકર રાજાને કહે છે કે તમારી, તમે જે સજા કરી તેના માટે તો મારે કંઈ જ કહેવાનું નથી, કારણ કે જ્યારે રાજાશાહી રાજ્ય ચાલતું હતું ત્યારે રાજાનો જે હુકમ હોય તે નગરજનોએ માનવો પડતો હતો. બાદશાહ જે ન્યાય કરે તે જ દરેક પ્રજા માટે અંતિમ ગણાતો. અને આથી જ જે નોકર છે, ઝાડુવાળો છે, તે રાજાને કહે છે કે તમે જે ભૂલને લીધે જે સજા કરી છે તેના માટે મારે તમને કંઈ જ કહેવું નથી, હું તેને સ્વીકાર કરું છું. પણ એ આગળ જણાવે છે કે બાદશાહ, જે રીતે તમે મારું મોઢું જોયું અને તમારે આખો દિવસ ભૂખ્યું રહેવું પડ્યું હતું, એ જ રીતે ગઈકાલે સવારે મેં પણ સૌથી પહેલાં તમારું મોઢું જોયું હતું અને તમારે તો ફક્ત ભૂખ્યા રહેવું પડ્યું હતું, પણ મારે તો કાલે તમારું મોઢું જોવાથી કેદખાનામાં જવાનું થયું અને આજે મને ફાંસીની સજા મળી છે. તો હવે તમે જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપસુકન્યાળ કોણ છે, અને જો મારી સજા માટે ન્યાયાધીશ જો મને ફાંસીની સજા આપે તો તમે વિચારો કે તમારી સજા માટે તમને, સોરી, તમારી ભૂલ માટે તમને કઈ સજા કરશે, કારણ કે જે રીતે હું તમારા માટે અપસુકન્યાળ છું એ જ રીતે તમે પણ મારા માટે અપસુકન્યાળ છો, અને મને જો ફાંસીની સજા મળતી હોય તો તમને કઈ સજા મળશે. વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા.
બાજુમાં ઊભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ, આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. એની વાત સાચી છે. સુકન અપસુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું, એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો. રાજા શાંતિથી ઝાડુવાળાની વાત સાંભળે છે અને તેમના મનમાં ખ્યાલ આવે છે કે ઝાડુવાળાની વાત પણ સાચી છે. જો મેં એનું મોઢું જોયું અને મારે ભૂખ્યા રહેવું પડ્યું તો તેણે પણ મારું જ મોઢું જોયું હતું અને તેને ફાંસીની સજા થઈ છે. તો બાદશાહ પોતાના બાજુમાં ઊભેલા બિરબલને જુએ છે અને બિરબલ ધીરે ધીરે હસતો હોય છે. આથી બાદશાહના મનમાં તરત ખ્યાલ આવે છે કે આ ઝાડુવાળાને આવો ચતુરાઈ ભર્યો જવાબ શીખવનાર બીજું કોઈ નહીં પણ એ કોણ છે, બિરબલ જ છે. અને બાદશાહ વિચારે છે કે ઝાડુવાળાની વાત પણ સાચી જ છે, જો મારા માટે એ અપસુકન્યાર છે તો એના માટે હું પણ તેટલો જ જવાબદાર છું. પછી રાજા મનમાં વિચારે કે સુકન અપસુકનનો ખોટો વહેમ રાખીને આજે મારાથી તે બિચારાને અન્યાય થઈ જાત, કારણ કે હવે એમને સમજાઈ જાય છે કે સુકન અપસુકનની જે માન્યતાઓ છે તે આપણા મનના ખોટા વહેમો છે અને એ વહેમના લીધે જ આજે હું આ ઝાડુવાળાને અન્યાય કરી બેસત, એટલે કે જો એને ફાંસી થઈ જાત તો વગર ભૂલની સજા આજે રાજા તેને આપી બેસત અને તે ગુનો રાજાના માથે જાત. આથી રાજા વિચારે છે કે આજે મારાથી એક અન્યાય થઈ જાત. પછી રાજા કહે છે, જે થયું તે સારું થયું, એટલે કે જે થઈ ગયું તે ભલે હવે થઈ ગયું, સારું થયું, કારણ કે જો આ વસ્તુ ના બની હોત, આ ઘટના ના બની હોત તો રાજાને ક્યારેય ખબર ન પડત કે આપણે અમુક જે અંધશ્રદ્ધા કે ખોટા વહેમો છે તે આપણી ખોટી માન્યતાઓને લીધે છે. એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો. અને છેલ્લે રાજાને જ્યારે પોતાની ભૂલ સમજાઈ જાય છે ત્યારે રાજા પોતાના સિપાઈઓને આદેશ આપે છે કે આ જે ઝાડુવાળો છે તેને છોડી દો અને તેને સરપાવ. સરપાવ એક શબ્દ નવો છે તમારા માટે. સરપાવ એટલે ઇનામ કે શાબાશી માટે આપવાતો પોશાક. જ્યારે રાજા ખુશ થઈ જાય છે ત્યારે તે કંઈ ને કંઈક ભેટ આપતા હતા પહેલાંના જમાનામાં. તો આજે રાજા પણ શું કરે છે, આ જે સિપાઈ પોતાના સિપાઈઓ છે તેને આદેશ આપે છે કે આ જે ઝાડુવાળો છે જેને તમે પકડીને કેદખાનામાં રાખ્યો હતો તેને તમે માનભેર એટલે સન્માન સહિત તેના ઘરે પહોંચાડી દો અને તેને સરપાવ આપો એટલે કે ઇનામ કે કોઈ પોશાક આપીને તેને માનભેર તેના ઘરે પહોંચાડી દો. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાં આપણે બિરબલની ચતુરાઈ જોઈ કે કઈ રીતે બિરબલ પોતાની બુદ્ધિથી પોતાની ચતુરાઈથી અકબર બાદશાહને પોતાની ભૂલનું જ્ઞાન આપે છે, કઈ રીતે તે પોતાની ચાલાકી વાપરીને અકબર બાદશાહને ભૂલ કરતા રોકે છે અને બીજી તરફ તે પેલા ઝાડુવાળાનું જીવન પણ બચાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા તમને ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હશે. અકબર બિરબલની બીજી ઘણી બધી વાર્તાઓ છે. તમારી પાસે હમણાં ટાઈમ પણ છે, જો તમને સમય મળે તો આ વાર્તાને ધ્યાનથી અને આ વાર્તાના ઘણા વિડીયો પણ યુટ્યુબ પર અવેલેબલ છે. તમારે આ વાર્તાને વધારે સારી રીતે સમજવી હોય તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો, જેથી તમને વધારે ખ્યાલ આવશે. બીજી એક વસ્તુ કે હવે પછીના વિડીયોમાં આપણે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગના વાક્યો જોવાના છે અને તેની નીચે આપેલો છે ભાષા સજ્જતાનો એક ટોપિક, તે પણ આપણે જોઈ લઈશું. આ વાર્તાને તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો ધ્યાનથી વાંચજો અને ખૂબ સુંદર વાર્તા છે તેને યાદ કરવાની કોશિશ કરજો. અને જો તમને બીજી વાર્તાઓ અકબર બિરબલની મળે તો તે પણ એક બે વાર્તા તમે તૈયાર રાખજો, જેથી જ્યારે આપણે વર્ગમાં મળીએ ત્યારે તે વાર્તા આપણે એકબીજા સાથે કહીને સાંભળી શકીએ. કારણ કે અકબર બિરબલની ઘણી બધી વાર્તાઓ આપણને ખબર છે, ઘણી વાર્તાઓ તમે જાણતા હશો અને કેટલીક વાર્તાઓ તમે નહીં જાણતા હોય. તો તમે કોશિશ કરજો કે બીજી વાર્તાઓ પણ તમે જાણી શકો કે કઈ રીતે બિરબલ પોતાની ચતુરાઈ વાપરીને દરેક સમસ્યા જે અકબર પાસેની સમસ્યા છે કે કેટલીક સમસ્યાઓ અકબર ઊભી કરતા હતા તે સમસ્યાઓનો બિરબલ પોતાની ચતુરાઈથી કઈ રીતે અંત લાવે છે.
હવે પછીના વિડીયોમાં આપણે શબ્દ સમજૂતી જોઈશું વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.